ને મિત્રો મજામાં મિત્રો આપણે જીપીએસસીના જે પેપરની અંદર મેથ્સ અને રીઝનિંગ જે પૂછાયેલું છે એમાં નજર કરીએ છીએ ને તમે રાજી થાવ છો કેમ કે હવે તમને બધું આવડે છે જો તમે હજુ પણ આપણા વિડીયો જોયા નથી તો એકવાર જોઈ નાખો તો તમને સાવ સેલું લાગશે અને મિત્રો આ બધા સ્કોર કરી શકાય એવા પ્રશ્નો છે જોઈએ શું પૂછ્યું હતું મિત્રો આ પ્રકારનો પ્રશ્ન વારંવાર લગભગ દરેક પરીક્ષામાં હોય છે કે જેમ કે એક્સ અને વાયની હાલની ઉંમરનો ગુણોત્તર છે તમને ખબર છે કે બે એક્સ અને ત્રણ એક્સ છે એવું સમજવાનું છે રાઈટ કે આની ઉંમર હાલની બે એક્સ છે આની ત્રણ એક્સ છે આવું આપણે વારંવાર કર્યું જ છે પછી એમ કે છે પાંચ વર્ષ પછી એટલે તમને એ ખબર પડે કે આમાં વત્તા પાંચ કરો અહીંયા વત્તા જ પાંચ કરવાના છો તો તમે સાત જેમ દસ એટલે કે સાતના છેદમાં દસ અહીંયા તમે જરૂર નથી તો મિત્રો એક સમીકરણ મળી જાય છે કે જે સમીકરણને તમે ઉકેલશો તો તમને જવાબ મળી શકે છે તો આ એનો બેઝ થયો અને પછી જે કંઈ કીધું એનો ઉપયોગ કરી શકાશે તમે તરત કહેશો સર આ દસ આ બાજુ જશે તો બે સાથે ગુણાશે આની સાથે ગુણાશે તો તરત તમે કહેશો કે અહીંયા કેટલા થશે તો કે દસ દુ વીસે વત્તા દસ ગુણ્યા પાંચ એટલે પચાસ

અને ત્રણ એક છે એટલે કે હાલની ઉંમર પંદર તમે કિંમત મૂકો બે ગુણ્યા પંદર છે હાલની ઉંમર કે છે છે આ પ્રશ્ન શું તો આજથી વર્ષ પછી તમે જ કહો આમાં ઉમેરી તમે પંદર ઉમેરી દો તો થશે શું તો ત્રીસ વત્તા પંદર જવાબ આવશે પિસ્તાલીસ પિસ્તાલીસ વત્તા પંદર જવાબ આવશે સાઈઠ તો એના જે ગુણોત્તર છે એ કેટલો થશે તો પિસ્તાલીસ છે

એસ થી શરૂ થતા સતત આવતા પાંચ પૂર્ણાંકોનો સમાંતર મધ્યક એ છે મિત્રો આટલી વસ્તુમાં ખાસ આપણે ગભરાઈ જાય કે બધું ક્યાંક થી શરૂ થતી હશે તો એવા પાંચ પૂર્ણાંકો એટલે કે એક બે ત્રણ ચાર ને પાંચ બીજી સતત એટલે શું ચાર હોય તો ચાર પછી પાંચ પાંચ બાય છ એ રીતે સતત અને પાંચ પૂર્ણાંકોનો સમાંતર મધ્યક એ છે હવે મિત્રો એ હોવું એટલે શું તો તમને ખબર છે આ બધાનો સરવાળો કરી એને પાંચ વડે ભાગો તો એ તમને કેટલા મળતા હોય એ મળે છે એટલી વાત ખબર છે બીજું હવે પેલા એક તો જાણો કે સતત આવતા હોય ને મિત્રો એની અંદર તમને એક જો મસ્ત તમને કહું ધારો કે એક છે બે છે ત્રણ છે ચાર છે અને પાંચ છે આ સતત આવે છે હવે તમે જુઓ કે આનો તમારે મધ્ય શોધશો ને તો જુઓ છે એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ ને ચાર દસ દસ ને પાંચ પંદર પંદર ને તમારે કેટલા વડે ભાગવો પડશે પાંચ વડે તો જવાબ શું આવી જશે ત્રણ એનો અર્થ કે આ જગ્યાએ મધ્યક પડેલો હોય છે હવે એક બીજી વાત કરી એસ વત્તા ટુ થી શરૂ કરો એટલે જો એસ વત્તા ટુ એટલે શું આ એક નેકા એટલે કે તમે અહીંથી શરૂ કરો તો શું કે છે એવા નવ તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ મિત્રો આપણે બહુ શોર્ટકટ કરીએ છીએ હવે નવ હોય તો તમને ખબર છે કે ક્રમશ આવતા હશે તો એની બરોબર બચે એટલે કે જો અહીંથી તમે ચાલુ કરો આ કાઢી નાખો આ કાઢી નાખો આ કાઢી નાખો આ કાઢી નાખો આ આ અને આ એટલે આની વાત કરતા હશે તો આ કોણ હોય કારણ કે એનો મધ્ય કહે કારણ કે સતત છે એટલે કે એ સત્તા ટુ એટલે કે તમે જો અહીંથી ચાલુ કરતા હોય તો જવાબ શું આવશે આ હવે તમે કહેવો જોઈએ આ એના સંદર્ભમાં આ તો એ છે એના સંદર્ભમાં આ જવાબ આવતો હોય તો એની અંદર એક ઉમેરો બે ઉમેરો કે ત્રણ ઉમેરો ને ચાર ઉમેરો તો તમે તરત કહેશો સર એની અંદર જો તમે ચાર ઉમેરો ને તો જવાબ મળી જાય તો એવો જવાબ છે તરત કહેશો હા સર તો કહેવાની વાત એ છે મિત્રો કે ગભરાઈ જાય બધું લખેલું હોય ત્યારે પણ બેઝિક વસ્તુ તો એ છે સિમ્પલ છે જેમાં કંઈ ખાસ વિશેષ વાત નથી ઇઝ ઇટ ઓકે ચલો જોઈએ બીજો મિત્રો હવે પછીનો દાખલો એકદમ મજા આવશે કારણ કે જેને કહેવાય ને ક્યારેક ક્યારેક મેથ્સની અંદર પણ લોજિક પડેલું હોય છે અને તમે લોજિકનો ઉપયોગ કરો તો તમને સાવ સહેલું લાગશે આવો છે કે બસો પચીસ વડે વિભાજ્ય હોય એવી માત્ર જીરો એક અંકોથી બનેલી સંખ્યા અને એમાં ઓછામાં ઓછા કેટલા અંકો હશે એટલે જો મિત્રો પ્રશ્ન કઈ સંખ્યા કે કેવી કઈ વાત નથી એક વાત એટલી છે કે જીરો ને એક અંકોથી બનેલી સંખ્યા એટલે તમને ગમે છે દસ છે અગિયાર છે એકસો દસ છે સો છે હજાર છે એક જીરો એક જીરો એટલે એક હજાર દસ કંઈ પણ પણ વાત એટલી છે કે બસો પચીસ વડે વિભાજ્ય તમે તરત કહેશો સર બસો પચીસ વડે વિભાજ્ય હોય એનો અર્થ ઈ કે તમે આના અવયવ તરત કહેશો જુઓ જે આપણે જોઈએ બે કે ત્રણ બે તો નહીં ચાલે ત્રણ ચાલશે કે નહીં એના માટે તમે નિયમિત જાણો છો કે અંકોનો સરવાળો જો ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો એ આખી આખી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે તો બે ને બે ચાર ને પાંચ નવ એટલે ત્રણ વડે વિભાજ્ય છે એટલે સાત તેરી એકવીસ પાંચ તેરી પંદર ફરીથી ને પાંચ બાર હા ત્રણ વડે ભાગી શકાશે અને આવડી છે પચીસ તેરી પીચોતેર ફરીથી પાંચ હવે કારણ કે ત્રણની ને બે સાત થઈ જશે નહીં આવે ફરીથી પચું પચું પચીસ એટલે કે તમારી પાસે આવી બે સંખ્યા મળી પચું પચું પચીસ અને તનતેરી નવ તો આ સંખ્યા જે કંઈ હશે એ પચીસ વડે પણ નિશેષ ભાગી શકાતી હશે અને નવ વડે પણ એટલે આ લોજિકનો આપણે હવે ઉપયોગ કરવો છે મિત્રો થોડુંક એ વિચાર લે કે પચીસ વડે તો એવું જ થશે કે પચીસ ચોક્કસો ત્યારે જ જુઓ તમે બે વન ને જીરો હે ને એટલે કે અહીંયા તમે ચાર વડે ગુણાકાર કરો એટલે કે તો વાંધો નહીં આવે એટલે કે કોઈ પણ જે સંખ્યા હશે એમાં જો ડબલ ઝીરો આવી જશે તો વાંધો નહીં આવે હવે વાત રહી નવડું તો નવડાની અંદર તમે વિચારશો કે ગમે એટલું કરશો તો મેળ નહીં પડે તો એમાં લોજિક શું હલાવું તો તમને એ ખબર છે કે કોઈ પણ સંખ્યા હશે અહીંયા ગમે તે એકડો જે હશે એને તમે પચીસ વડે ભાગી શકતા હશો નવ વડે પણ ભાગી શકતા હશો તો હવે જોવો જોઈએ આપણે એના વડે તો હોવો જોઈએ હવે તમે તરત કહેશો સર એક કામ કરીએ તો નવનો એક નિયમ જાણી છે શું કે તેમના અંકોનો સરવાળો પણ નવ થતો હોય તો એને નવ વડે ભાગી શકાય સિમ્પલ તો એક કામ કરો અહીંયા ઓછામાં ઓછા અને ઓછામાં ઓછી સંખ્યા જોઈએ તો બધાએ નવડા લઈ લીધો ત્રણ ત્રણ છ ત્રણ નવ હા કે ના તો હવે આ જે સંખ્યા છે એને તો સો ટકા તમે નવ વડે નિશેષ ભાગી શકતા હશો અને બીજી વાત ડબલ જીરો લઈ લ્યો યસ એટલે પચીસ વડે પણ ભાગી શકશો વાર્તા પૂરી એટલે કે હવે તમને જે સંખ્યા મળી છે એ જવાબ બિલકુલ સાચો છે અહીંયા તમને સંખ્યા નથી માંગી અંકો માયગા છે તો એક બે ત્રણ આ નવ જ છે તો સમસ્તા ગણી છે ચાર પાંચ છ સાત આઠ નવ અને બીજા બે જીરો એટલે કે અગિયાર તો તમારો જવાબ આવશે ડી અગિયાર મજા આવી દોસ્તો તો મિત્રો આવી કંઈક વાત કે જેનો આમ કંઈ ગણવાની જરૂર નથી પણ લોજિકલી તમને એમને એમ ખબર પડે કે યસ આપણે જો આવ કરવું હોય તો ન નવ વેકડા અને યસ ડબલ જીરો તો તમે કદાચ જો આ ગણેલો હશે તો પ્રેક્ટિસથી ફટાફટ કરી શકશો તો આ રીતે ના પેપરમાં ખૂબ મજા આવે એવું ઇન્ટરેસ્ટિંગ અને મેચની અંદર હજુ પણ તમે વધુ રસ લેશો એવા પ્રશ્નો પૂછ્યા છે ખરેખર અભિનંદન જે લોકોએ કાઢ્યા છે એને પણ હા મિત્રો એક વાત છે કે મેથ્સમાં ઊંડાણ જરૂરી છે અને એ આપણે કાયમ લેતા રહેશું ઇઝ ઇટ ઓકે મિત્રો તમારા કોમેન્ટ્સની હંમેશા હું રાહ જોઉં છું તો યસ કોઈ ચિંતા ન કરતા મેથ્સની અંદર રીઝનિંગની અંદર બસ આપણે પૂરેપૂરા માર્ક્સ ખેંચવા છે ક્યાંય પણ અટકો સર તમારી સાથે છે તમે કહેશો સર વલોણું ચોક્કસ વલોણું કે ગણિતમાંય તર્ક છે જો મિત્રો ગણિત અને રીઝનિંગ એ બહુ મજા જ વિષય છે અને એમાં એકબીજામાં તર્ક તો જોડાયેલા છે તર્કથી તમારી સ્પીડ વધે છે તો ગણિતમાંય તર્ક છે એ જ અભ્યાસનો અર્ક છે તો મિત્રો અત્યારે આપણે અભ્યાસનો અર્ક લઈ રહ્યા છીએ અને એટલે તો એન્જોય કરી રહ્યા છીએ મિત્રો ક્યાંય ગભરાતા નહીં બસ બધા વિડીયો તમને ઉપયોગી થાય એવા મૂકતા જ રહેશો હજુ પણ સોલ્યુશન આગળ આગળ કરતો જ રહીશ યસ તમે લોકો વિડીયો જોતા રહે અને સબસ્ક્રાઈબ તો તમે કઈ દિવસની કરી લીધે છે હા માત્ર જોયા કરો અને મિત્રોને જાણ કર્યા કરો તમારી કોમેન્ટ્સની રાહ સાથે આવજો